નમસ્કાર દોસ્તો, હું આપનો દોસ્ત હરેશ બેરા, આયુર્વેદિક ટિપ્સ ગુજરાતી ચેનલમાં તમામ દોસ્તોનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કે આપણા જે બાળકો છે એને પોતાના અભ્યાસની અંદર, જે પોતાનું શિક્ષણ છે તેની અંદર પ્રગતિ કરાવવા માટે એક ઇમ્પોર્ટન્ટ મેસેજ આજના વિડીયોમાં આપણે આપવાના છીએ. તો વિડીયોના અંત સુધી ખાસ મિત્રો જોડાયેલા રહેજો. જે મિત્રો આપણી ચેનલમાં સૌ પ્રથમ વખત આવ્યા છે, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકનને ઓલ પર સેટ કરજો, એટલે નવો વિડીયો આવે તો એની સીધી અપડેટ આપને મળી જાય. વિડીયોને બને એટલો શેર કરજો, લાઇક કરજો અને કોમેન્ટમાં આપના પ્રતિભાવ જણાવજો. દોસ્તો, આજની જે શિક્ષણ પદ્ધતિ છે અને અગાઉની જે શિક્ષણ પદ્ધતિ હતી તે બંને શિક્ષણ પદ્ધતિની અંદર જમીન આસમાનનો તફાવત છે. અગાઉની જે આપણી શિક્ષણ પદ્ધતિ છે, આપણે આપણા જે પ્રાચીન પુસ્તકો છે તેની અંદર વાંચન કરીએ તો ગુરુકુળ પદ્ધતિથી શિક્ષણ આપવામાં આવતું હતું. રાજાનો દીકરો હોય તો પણ ભલે, અને એક ગરીબનો દીકરો હોય તો, બંને એક જ ગુરુના આશ્રમમાં ભણતા, સાથે શિક્ષણ લેતા, શિક્ષણની સાથે સંસ્કાર, યોગ, આધ્યાત્મ અને ઘણું બધું તેને પ્રાપ્ત થતું હતું. આજનું જે શિક્ષણ છે માત્ર ને માત્ર પાઠ્યક્રમો પૂરતું સીમિત થઈ ચૂક્યું છે. અગાઉની જે શિક્ષણ પદ્ધતિની આપણે વાત કરી તો ગુરુ પદ્ધતિની અંદર ગુરુઓ દ્વારા આધ્યાત્મિક જે આપણા ઋષિમુનિઓ હતા તેના દ્વારા તેને એવું નોલેજ આપવામાં આવતું હતું, એવી અમુક એમ કહીએ કે ઉત્કૃષ્ટ પદ્ધતિઓ એને શીખવાડવામાં આવતી હતી કે જેના દ્વારા જે તે વિદ્યાર્થીનો માઇન્ડ પાવર છે પણ બૂસ્ટ થતો હતો, તેનો આધ્યાત્મિક ઉર્જા છે બળવાન થતી હતી. તો તે સમયની અંદર આપણા ઋષિમુનિઓએ એક મુદ્રાનું સૂચન કર્યું છે જેને આપણે જ્ઞાન મુદ્રા તરીકે ઓળખીએ છીએ. આ જ્ઞાન મુદ્રાનો રેગ્યુલર અભ્યાસ આપણા બાળકો જે વિદ્યાર્થીઓ છે તે કરે, રેગ્યુલર આપણે એમ કહીએ ને કે સવાર સાંજ 15 મિનિટ અથવા તો એક જ વખત 15 મિનિટ જ્ઞાન મુદ્રા છે એનો અભ્યાસ રેગ્યુલર કરે તો તેનાથી તેની જે યાદ શક્તિ છે તેમાં ઘણો બધો એને પ્રોગ્રેસ જોવા મળશે. તેનું જે એકાગ્રતા છે અભ્યાસક્રમની અંદર, ક્લાસરૂમની અંદર બેઠા હોય અને શિક્ષક જે અભ્યાસ કરાવતા હોય તો તેની અંદર તેનું જે અભ્યાસની અંદર તેની એકાગ્રતા છે તેની અંદર વધારો થવાનો છે અને સરવાળે એનું જે સમગ્ર પરિણામ ઉપર એની સારામાં સારી અસર જોવા મળશે. તો આ જ્ઞાન મુદ્રા રેગ્યુલર નિયમિત જે વિદ્યાર્થીઓ અભ્યાસ 15 મિનિટ કરશે તો તેનું ખૂબ જ સારું બેનિફિટ તેને પોતાના અભ્યાસમાં જોવા મળશે. તો આપણે જોઈએ કે આ જ્ઞાન મુદ્રા કેવી રીતે થાય છે. તો આપણા આ 5 આંગળા છે એમાં આપણી આ પહેલી આંગળી છે અને આપણો અંગૂઠો છે. અંગૂઠાનો ટોપ અને આ પહેલી આંગળીનો જે ટોપ છે એ બંનેને સ્પર્શ કરાવવાનો છે, બાકીની 3 આંગળીઓ સીધી રાખવાની છે. અને અંગૂઠા અને આ પહેલી આંગળીને જે આપણે બંને ટોપ સ્પર્શ કર્યા છે ત્યાં સેજ હળવું પ્રેશર પણ આપવાનું છે. બંને હાથે આ મુદ્રા સવાર સાંજ 15-15 મિનિટ અથવા તો એક વખત 15 મિનિટ કરવાની છે. શક્ય હોય તો પદ્માસનમાં બેસી અથવા તો પલાઠીવાળી, અને એ શક્ય ન હોય તો ખુરશી ઉપર કે કોઈ પણ સ્થિતિમાં બેઠા બેઠા પણ આ જ્ઞાન મુદ્રા કરી શકાય છે. રેગ્યુલર તમારા બાળકોને દરરોજ કમસે કમ 15 મિનિટ આ જ્ઞાન મુદ્રાનો અભ્યાસ કરાવવાની આદત પાડશો તો તેના શિક્ષણ છે તેનું જે સરવાળે રિઝલ્ટ આવવાનું છે તેની અંદર સારામાં સારો બેનિફિટ, સારામાં સારો ફાયદો જોવા મળશે અને એકંદરે એનો સર્વાંગી માનસિક વિકાસ પણ તમને જોવા મળશે. તો વિદ્યાર્થી મિત્રોને ખાસ નમ્ર વિનંતી છે અને જે નાના બાળકો છે તેના વાલીઓને ખાસ નમ્ર વિનંતી છે કે આપના જે બાળકો અભ્યાસ કરે છે તેને રેગ્યુલર 15 મિનિટ આ જ્ઞાન મુદ્રાનો અભ્યાસ કરાવો, તે તેના ઉજ્જવળ ભવિષ્ય માટે ખૂબ જ ઉપયોગી થશે. મિત્રો, માહિતી સારી લાગી હોય તો બીજા મિત્રો સુધી વિડીયો શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને કોમેન્ટમાં આપના પ્રતિભાવ જણાવો અને ખાસ અમારી સાથે જોડાયેલા રહો. સ્વસ્થ રહો, મસ્ત રહો. ધન્યવાદ.